ઈ અધોગતિમાં માને છે. અહીંયા પાણી ઢોળી નાખીએ તો પાણી ક્યાં જશે? નીચે. નીચે પાણી ઢોળશો તો અહીંયા કઈ વાંધો નથી, કારણ કે એની ગતિ અધોગતિ છે. પણ ઉર્ધ્વ ગતિ આપવી હશે, એ પાણીને અહીંયા ચડાવવું હશે તો ભક્તિરૂપી મોટર લગાવવી પડશે, ભક્તિરૂપી ફોર્સ ક્રિએટ કરવો પડશે, તો એની ઉર્ધ્વ ગતિ ઉપર તરફ થશે. તો આવું મન, આવી બુદ્ધિ, આવું ચિત્ત અને અહંકાર, આ ચાર વસ્તુ મને તમને હેરાન કરે છે જે દેખાતા નથી. તો કૃષ્ણ પરમાત્માએ કીધું કે મન ભગવાનને સમર્પિત કરીને અથવા તો મારામાં મનને પરોવીને, પરોવાય છે ને એટલે એ કબજામાં થઈ ગયું, નાથ નાખે ને એને નાથ પરોવી કહેવાય. ઘોડો ગમે એટલો શક્તિશાળી હોય, તો આખલો ગમે એટલો શક્તિશાળી હોય, પણ એનું નાક પકડાઈ ગયું, નાકમાં નથ નખાઈ ગઈ, એટલે તમે હાથથી જેમ 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 આખલો ઊંધો થઈ જાય. એટલે મન આપણામાં પરોવી જાવ, ભગવાનમાં પરોવી જવું જોઈએ. તો ભગવાનમાં મન પરોવાય તો આપણા ચાર, આજે આ જીવનના ચાર પાયા છે ને એ મજબૂત બની જાય. અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ કે અમે અમારું મન તને સોંપી અને અનન્ય ભક્તિમાં રચ્યા પચ્યા રહીને સતત તારું સ્મરણ કરીએ, જેથી કરીને તું અમને પસંદ કરે. આપણે તો ભગવાનને પસંદ કરીએ એ મહત્વનું નથી, પણ એ આપણને પસંદ કરે. આવો ગીતાજીના 15મા અધ્યાયનો, 12મા અધ્યાયનો ભક્તિ યોગનો પહેલો શ્લોક કાલે સમયસર 4 વાગે આવી, અને ભક્તિ યોગના 20 શ્લોક છે. પ્રયાસ એવો કરશું કે 20-20 પર આપણે પ્રકાશ પાડી શકીએ. થોડું આજે ભક્તિની આગલી વાતો કરી, પણ હોય સોય જો રામ રચી રાખા, પાછા બધા પધારજો અને આજુબાજુવાળાને લેતા આવજો જેથી કરીને લોકો લાભ લે. આજની કથાને વિરામ. તમે સૌ પધારેલાનો આભાર, અને ભગવાન સૌનું મંગલ કરે, સૌનું કલ્યાણ કરે. 2 મિનિટ માટે શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે ગોવિંદ ભજ મન, હો શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે. ગણપતિ ગજાનન મહારાજ કી જય. આદ્ય શક્તિ અંબે માત કી જય. કુળદેવી માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. એકાદશ રુદ્ર મહાદેવ હનુમાનજી મહારાજ કી જય. નવગ્રહ ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. આજ કે આનંદ કી જય. સનાતન ધર્મ કી જય. સદગુરુ ભગવાન કી જય. અપને માત પિતા કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. હર આરતી ત્યાર પછી.